अभी संवत 2493 अषाढ़ बारस बुधवार तारीख 2/8/1600 दिने पूज्य श्री गांधी स्वामी नु श्री समयसार शास्त्र में निर्गलाधिका गाथा 208 और 209 पर स्वर्णपुरी में पहुंचन समयसार शास्त्र ना संग पहुंच नंबर 295। नमो नोए सौरियंताणम नमो नोए सौदानम नमो नुवि सौभागिरियां नमो नुवि सौजायनम नमो नुवि सौ त्रिकालवर्ती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यं जयंती योगिन कामदं मोक्षदं से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः सुमरिस्ताराय स्वानु भूत्या चास्ते स्वाय भवाय समय सार निर्ग्रहाधिकार चाल से 209 8 भूली गया काले जी सार नहीं 208 पूरी थी गई 208 धर्मी जीव नो स्वरूप शू है धर्मी कोने केवो जेने आत्मा ने न्याय चैतन्य स्वभाव स्वरूप के आत्मा नो अनुभव जान्यो छे आत्मा एटले ज्ञान स्वरूप आनंद स्वरूप एवं पोताना स्वभाव भाव नो जेने अनुभव अथवा ज्ञान थयुं छे तेने धर्मी कहेवामां आवे छे। સમજાય છે કાંઈ કે ધર્મી ને નિર્જરા હોય છે અધિકારી ચાલે છે નિર્જરા એટલે કર્મ નું ટળવું અશુદ્ધતા નું ગળવું અને શુદ્ધતાની શુદ્ધિ નું વધવું એ ત્રણેય ને નિર્જરા કહેવામાં આવે સમજાય છે કાંઈ ધર્મી માટે ધર્મી કહે છે કે હું પણ પરદ્રવ્ય ને નહીં પરિગ્રહું એમ હવે મોક્ષ અભિલાષી જીવ કહે છે 208 મજમ પરિગહો જઈ તદોહમ અધિવતમ તુંગચે ના દેવહમ જમહા તમહાન પરિગહો મજ નીચે અરિગિત છે પરિગ્રહ કદી મારો મને તો હું અજીવ બનું ખરે તો ખરે જ્ઞાતા જ તેથી નહીં પરિગ્રહ મુજ વિશે મુજ બને ટીકા જો અજીવ પરિદ્રવ્યને હું પરિગ્રહ ધર્મી જીવ એમ વિચારે છે એમ અનુભવે છે ધર્મી સમ્યક દ્રષ્ટિ ધર્મ કરનાર કે હું અજીવ ને પરદ્રવ્ય ને પરિગ્રહ હું જો આત્મા જ્ઞાનાનંદ શુદ્ધ સ્વરૂપ છું એ રાગ ને શરીર ને પરદ્રવ્ય ને હું મારા છે એમ જો પકડું તો જરૂર થી અજીવ મારું તો થાય શું કીધું જીણી વાત છે જરી આત્મા જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ સ્વરૂપ છે એવું જ્યાં ભાન થયું છે તે ધર્મીને એમ ભાવના હોય છે કે હું અજીવ એવા પરદ્રવ શરીર કર્મ સ્ત્રી કુટુંબ પરિવાર કે પુણ્ય પાપના ભાવ સામાન્ય વાત કરીને પછી વિશેષ કરશે જે પુણ્ય પાપના ભાવ થાય છે એ પણ ખરેખર તો અજીવ છે આત્મા ચૈતન્ય શુદ્ધ જ્ઞાન નો પિંડ પ્રભુ છે આત્મા એમાં એ પુણ્ય પાપના ભાવ એનું બંધન ને એનું ફળ એ આત્માના સ્વરૂપમાં નથી ઉદકિનજી ભારે વાત ભાઈ ભગવાન આત્મા એ દેહ ના રજકણો આ માટી છે એનાથી તો જુદો કર્મ થી જુદો
અને પુણ્યપાપના ભાવ થાય એનાથી જુદો, એવું ધર્મીને અંતરમાં સ્વસન્મુખ ભાન થયું છે તે ધર્મી એમ વિચારે છે કે હું જો અજીવ મારા જ્ઞાયક ભાવ સિવાય રાગ આદિ પરદ્રવ્યને જો પકડું, સમજાણો, તો એ મારું સ્વ થાય, તો એ મારું સ્વ ધન થાય, એ મારી માલિકીની ચીજ થાય અને હું એનો માલિક થાઉં, પણ એમ હોઈ શકતો હે? વસ્તુ ભગવાન આત્મા જ્ઞાન નો પુંજ તો ચૈતન આનંદ કંદ આત્મા છે, એ આત્મામાં તો જેને પુણ્યપાપના તત્વો જે આશ્રવ છે એ પણ એમાં નથી, અને આ શરીરવાણી મન એ તો જળ માટી ધોળ છે આ એ નથી, અને બાયડી છોકરા એ પણ એવું જે આત્માનું અંતર્ધાન થયું એને અહીં ધર્મી કહે છે, એને સમ્યક દ્રષ્ટિ કહે છે, અને એ સમ્યક દ્રષ્ટિની ભાવનામાં ભાવ એવો હોય છે કે હું જો મારા આ ન્યાય ભાવ સિવાય આ રાગ પુણ્ય અને પર તત્વને જો પકડું તો એ મારી ચીજ માલિકીની થઈ જાય, તો એ અજીવ છે, તો અજીવનો માલિક તો અજીવ થઈ જાય. ધન નો માલિક છે કોણ? ધન નો માલિક ધન, ધૂળ નો માલિક ધૂળ, ધનપતિ કે જો કે દી હતો એ બોલવાય, અત્યારે પૈસા માં વધારે બેઠા સમાચારમાં મૂળમાં મળું તમે તેની વાત કરી, સમજાણું કઈ શું છે આમાં ધનપતિ નું? ધન છે તો જળ છે, લક્ષ્મી તો અજીવ તત્વ પદાર્થ માટી ધૂળ છે. 5-50 લાખ રૂપિયા હો કે મકાન 2-5-25 લાખ નું હો એ તો ધૂળ અજીવ છે, એ અજીવ તત્વ છે, ધૂળ છે, પુદગળ છે, એને કોઈ કહે કે મારું છે એમ માને તો જળ નો સ્વામી થતા જળ થાય છે. ક્યાં કહેતે હૈ ભગવાન આત્મા વસ્તુ અંદર છે એ તો ચૈતન્ય જ્યોત જ્ઞાનની મૂર્તિ છે, જ્ઞાન નો સૂર્ય છે, આત્મા તો જ્ઞાન સૂર્ય છે, ચૈતન્ય મૂર્તિ, એવી જ્યાં દ્રષ્ટિ થઈ ભાન થયું એવો જે સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણ સ્થાન થી માંડીને ધર્મી એમ વિચારે છે કે આ અજીવ પુણ્યપાપના ભાવ શરીર કર્મ બાયડી છોકરા કુટુંબ પર એ જો મારા છે એમ માનું તો એ મારી મિલકતની ચીજ ને હું એનો માલિક, તો અજીવ નો માલિક અજીવ થઈ ગયો. થાય છે ક્યાં? મને આ તો માનવાની વાત છે, માથું ધૂળે થતું નથી, જડમાં જડ રહ્યું ક્યાં ગઈ ગયું સાત, સમજાણું કઈ? પૈસા ધૂળ બાયડી છોકરા કે ક્યાં અંદર પેઠા છે, પોતે આત્મા તો પોતાના વસ્તુમાં પોતાના સ્વભાવમાં છે, પરવસ્તુમાં પેસી ગઈ છે અને પરવસ્તુમાં આત્મા પેસે છે, વ્યવહાર પેસો નથી, બોલવામાં આવે છે ધૂળ કેવી વ્યવહારે. એ સઠી અજ્ઞાની મૂંઝ માને છે પોતાનો ચૈતન્ય સ્વભાવ આનંદ સંપદા ભૂલીને જ્ઞાન મૂર્તિ પ્રભુ આત્મા અનાદિ અનંત શાંત રસને જ્ઞાન થી ભરેલો પદાર્થ છે, એ મારું માનને ભૂલીને આ મારું માને છે એ મિથ્યા દ્રષ્ટિ પરનો સ્વામી થાય છે, સમજાણું કઈ? આવ્યો હે પાલિતાણા દેશ માં ક્યાં? બિકાનેર. અચ્છા સમજાય છે કઈ આમાં? ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ જેને એક સેકન્ડ ના અસંગ ભાગમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા કેવળ જ્ઞાન દ્વારા, એ પરમાત્મા એ એમ જાણ્યું
કે આ આત્મામાં તો રાગે નથી, શરીરે નથી, કર્મે નથી, પરવર્ત નથી. એમ જાણ્યું એમ જણાયું, તું જાણનારે જાણ્યો, જાણનારે જાણ્યું કે હું આત્મા ચૈતન્ય સ્વરૂપ. મારી સંપ્રદાયમાં તો જ્ઞાન ને આનંદ છે, મારી હયાતીમાં, મારા હોવાપણામાં, મારી સત્સત્તામાં તો જ્ઞાન આનંદ ને શાંતિ છે. મારા હોવાપણામાં પુન પાપના રાગ ને શરીર કર્મી મારા હોવાપણામાં નથી. સમજાણું કઈ? અચ્છા સમજતા ને, થોડી થોડી સમજ લેના, અમને હિન્દી હે ઉસમે. ધર્મી એમ સમજતે હૈ, ધર્મી ઇસકો કહેતે હૈ કે જિસને અપના આત્મા કો જ્ઞાન ઓર આનંદ ને શુદ્ધ સ્વરૂપે મેં હું એસા જિસને અંતર મે માન્યા હૈ ઓ ધર્મી પુણ્ય પાપ ને રાગ આદિ કો ભાવ કો પર અપના માનતે નહીં. જો પર અપના માને તો પર રૂપ માનતે હૈ તો અજીબ હો જાતા હૈ શ્રદ્ધા મે. સમજાય છે કઈ? હવે ક્યાં ગયા પૈસા? પૈસા ધૂળ 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 મેં રહી કે દી એની પાસે હરિયાળે. અહીં તો હરિયાળા નથી, મમતા લઈને આવ્યા. એ પૈસા મારા એ મમતા છે, મમતા એ એનું સ્વરૂપ નથી. કારણ મમત્વ એ વિકાર છે, વિકાર થી આશ્રવ ને દુઃખરૂપ છે, એ આત્મતત્વ નથી. હે જવા પણ હીરાલાલ નહી અરે આમાં. આ મારો દીકરો ને આ મારી બાયડી ના ભૂડે નથી. તારું ક્યાં? તું તારું હોય તારાથી જુદું રે, તારું હોય તારાથી જુદું રે, અને જુદું રે તારા માં આવી જાય છે. પોતાનું હોય પોતાથી જુદું ન પડે, અને જે જુદું પડે એમ છે. બાયડી છોકરા પૈસા શરીર માંથી ધૂળ વાણિયા તો પર અનાદિનો મૂંધ એ જ કહે છે કે જે પર વસ્તુ છે એ પોતાના જ્ઞાનાનંદ સ્વભાવમાં નથી. નથી તેને માનવી એના મિથ્યા દ્રષ્ટિને બંધનું કારણ સંસાર છે. આ તો ધૂળ છે, આ તો માટી કુદગળ છે. આ પૈસા ધૂળ છે, રાડબાબા દાદા માટી ધૂળ છે, કુદગળ છે. એ અહીં તો ત્યાં સુધી આગળ જીલે છે. પુણ્યને પાપના ભાવ, વિકાર ભાવ, દયા દાન વ્રત ભક્તિ ના ભાવ શુભ એ અજીવ છે, ચૈતન્ય સ્વરૂપ નહીં. સમજાય છે કઈ? ભગવાન આત્મા દેહથી ભિન્ન, રાગથી ભિન્ન જ્ઞાનની મૂર્તિ છે, ચૈતન સહજાનંદ સ્વરૂપ છે. એવી જેને દ્રષ્ટિ થઈ એ ધર્મી પરને પોતાનું કેમ માને? સમજાય છે? ઓહો, અનાદિથી મૂંઢ ને ભ્રમણા કરી ધર્મી નામ ધરાવે, છતાં આ મારા આ હું ઝઘડા ના તોફાન ના પાર હોય. કે છે અરે એ જો એ અજીવ પરદ્રવ્ય ને હું પકડું પકડું આ મારા એમ. સમજાય છે? તો અવશ્યમેવ જરૂર, અવશ્યમેવ એમ શબ્દ છે ને, જરૂર જ તે અજીવ મારું સ્વ થાય. તો ખરેખર અજીવ જ મારું ધન થાય, એટલે અજીવ સ્વરૂપે જ હું થઈ જાઉં. અજીવ એ મારું ધન ને મારો ભાવ થઈ જાય. હું પણ અવશ્ય મેં એવી અજીવ નો સ્વામી થાઉ. એ મારું સ્વ થાય આટલું કીધું. હવે પછી હું એનો સ્વામી થાઉ.
समझाय छे काई? भगवान आत्मा सर्वज्ञ परमेश्वर त्रिलोकना तीर्थंकर देवे पण एवो जोयो, कोनो बीजानो भगवाने पण आत्मा एवो अहीं जोयो, एमनो तो जोयो ने जाय नो अनुभव केवळ थयो, पण बीजा आत्माओ अनंत छे, दरेक आत्मा ने भगवाने परमेश्वर एम जोयो कि भगवान आत्मा ज्ञान नी मूर्ति आनंद नो कंद छे, तो एवा आत्मा मा पुण्य ने पाप ना विकल्पो राग शरीर वाणी मन एना मा नथी, एवू नथी एवू जेने नक्की करीने अनुभव्युं, एवो जे धर्मी भगवाने जोयो होय वां जायो राग मारो छे शरीर मारो छे ये क्रिया शरीर नी थाय छे ने आ हलवा चलन ये हूँ छू तो थाय छे ये मूंड मिथ्या दृष्टि जी अजीव ने जीव माने छे समझाणु काय भाई बात भाई શુદ્ધ આનંદ છું એવી જે શ્રદ્ધા જ્ઞાન ને સ્થિરતા ની અંતર ક્રિયા થાય તે આત્મા, હું તો ચૈતન શુદ્ધ ચૈતાનંદ સ્વરૂપ છું એવી શ્રદ્ધા જ્ઞાન ને એકાગ્રતા થાય આ એનું નામ સંબર ને નિદ્રા કહેવામાં આવે, બાકી બધા સંસાર ના કારણ અખરવાના છે. હું પણ અવશ્યમેવ તે અજીવ નો સ્વામી થાઉં કે છે, અરે આ રાગ આદિ વિકલ્પ ને ઉપાધિ મેં ભાવ અને આ શરીર આદિ મારા જો માનું એને પકડું તો એ મારી ચીજ થાય, મારું ધન થાય, તો હું પણ એનો સ્વામી થાઉં. તો જળ નો સ્વામી તો જળ હોય, અનાદિ ની માન્યું છે, માન્યતા કરી છે કે હું રાગ છું, પુન છું, પાપ છું, આ બા બધું છું, શરીર હું છું, માન્યું છે, માયનું છે તો કઈ વસ્તુ થઈ જાય કે છે, સમજાણું કઈ? આ શરીર ની ક્રિયા થાય, વાણી થી બોલાય, એ બધી મારા આત્મા ને લઈને થાય છે એમ જે માયનું છે તે મૂંડ જળ અજીવ ને જીવ માને છે, સમજાણું કઈ? વેપાર ધંધામાં લાખો રૂપિયા થોડું ફરે આવે જાય એ બધી મારી હોશિયારી થી બધું આવે જાય છે એમ માને મૂંડ જીવ છે એમ કે છે, કેમ કે જળ છે એનું આવવું જમવું પરણવું બદલવું જળ ની પર્યાય થી, એનો સ્વામી જળ છે, એનો સ્વામી આત્મા નથી, સમજાણું કઈ? મોહનભાઈ શું હશે આમાં બધા હોશિયારી થી કામ કર્યા છે ને અત્યારે બધી દુકાન ને હાથ કેટલી દઈ કેટલા હજારો દઈ લીધું દે ઓળખ આમ પણ ઓળખ પડી ગયા આમ દઈ જુદા થઈ જુદા જુદા મનભાઈ શું વાત કર્યું કરાંચી માં અત્યારે દઈ ભગવાન તારું સ્વરૂપ તો પ્રભુ ચૈતન સૂર્ય જ્ઞાનાનંદ જ્ઞાયક ભાવ છે, આત્મા એ જ્ઞાયક ભાવ નો ધરનાર, આત્મા જ્ઞાયક સ્વભાવ એ પણ આધે આધે કેમો એ પણ ભેદ છે, વસ્તુ જ્ઞાયક ભાવ ચૈતન ઝબકતો સૂર્ય એમાંથી કિરણ નીકળે તો જાણવા દેખવાના સર્જવાના ફરવાના શાંતિ ના નીકળે, એનાથી કઈ પુનપાપ નીકળે ને શરીર ની ક્રિયા નો કર્મ કઈ નીકળે એવું એનામાં છે, જો અજીવ ને મારા માનું તો એ અજીવ મારી ચીજ થઈ જાય અને હું અજીવ નો ધણી થાઉં,
અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. સમજાવું કાંઈ? પશુનો સ્વામી તે પશુ હોય, પશુનો સ્વામી શેઠ હોય, ભેંસનો સ્વામી પાડો હોય કે માણસ હોય રાજા હોય. સમજાવું કાંઈ? કે આ શેઠ કોણ, સ્વામી કોણ, કોણ છે બાપુ? તારી ચીજ અંદર છે ભગવાન આત્મા આનંદ કંદ જ્ઞાન ની મૂર્તિ મારું સ્વ અને હું એનો સન. આ સિવાય બધું ધર્મ ને મિથ્યા છે. વસ્તુ એમ છે, ભગવાન પરમેશ્વરે કહી છે, પરમેશ્વરે જાણી છે, અને વસ્તુ એમ કઈ ભગવાને કરી નથી. ધીતરાજ, પરમેશ્વરે કઈ વસ્તુ કરી છે? કોઈ કરી છે કે આત્મા મેં બનાવ્યા બધું? પરમેશ્વર કેવળ જ્ઞાન ત્રિલોકનાથ પરમાત્મા ને કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન થયું એમાં જાણ્યું કે સદ જગત માં સદ્રવ છે. સદ્રવ છ વસ્તુ છે ને, જાતીય સંખ્યા, અનંત અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, પરમાણુ અસંખ્ય કાળાણુ, એક ધર્માસ્તે ગધર્મા આકાશ એવા છ પદાર્થ છે. અનાદિ અનંત ભગવાન ના જ્ઞાન માં આમ ભજનો, તે દરેક પદાર્થ ભિન્ન ભિન્ન છે, કોઈ પદાર્થ કોઈ નો. સમજાવું કઈ? હું કરું હું કરું એ જ અજ્ઞાન છે. જગત નો ભાર જેમ શ્વાન તાણે ગાડા ની એટલે કૂતરું હોય ને, કૂતરું મેં હાંકું ગાડા ને એમ જ્યાં ક્યાં જાય તો મેં આ કામ કર્યા, મેં આ કામ કર્યા, મેં આ બાળ પૈસા લડ્યો, મકાન થયા, ભૂલ પણ તારી ચીજ નથી ને ક્યાંથી લાવ્યો તું? કે છે કે ધર્મી જીવને એક જ્ઞાન સ્વરૂપ મારું છે, આનંદ સ્વરૂપ છું હું, ત્રિકાળી ચૈતન સંપ્રદાય નો ભંડાર થી હું છું, મારા માં રાગ આદિ પર વસ્તુ છે, એવો અનુભવ, તેનું નામ સંયમ દર્શન જ્ઞાન ને ધર્મ કહેવાય. એ રીતે લાચારી થી પણ મને અજીબ આવી પડે છે ને, જરી ગુજરાતી ભાષા હિન્દી થી થોડી થોડી ધ્યાન રાખે ને, હવે હવે સમજાય બધા ગુજરાતી છે ને, સમજાય છે કઈ? અરે ધર્મી વિચારે છે સંયક દ્રષ્ટિ નામ સંયક ચૈતન સ્વરૂપ જે છે તેની અંતર અનુભવ દ્રષ્ટિ થઈ છે. તે એમ કે છે કે અરે આ રાગ ને શરીરે મારું જો આ પકડું તો હું એનું એ મારું સ્વ થઈ જાય, હું એનો સ્વામી થઉં, અને એ અજીવ નો સ્વામી તો અજીવ થઈ જાય, જીવ હું રહું નહીં તો લાચારી થી પણ મારું જીવ પણ હું છૂટીને અજીવ પણ એવું થઈ જાઉં. સમજાણું કઈ? માન તો એ જ્ઞાય ભાવ છે. હવે એમાં હું છું એ ભગવાન આત્મા, હું એક જ્ઞાયક, જાણનાર, દેખનાર, આનંદ એ મારો ભાવ છે, એ મારો ભાવ છે, એ મારો સ્વભાવ છે. મારો તો એ જ્ઞાયક ભાવ જ છે. જોયો રાગાદી પુણ્યાદી નહીં, દયા દાન વ્રત ભક્તિ ના પરિણામ આવે શુભ રાગ, એ પણ આત્મા નહીં. બરાબર રાગ નક્કી જાય ને ભાઈ, આ પૈસા બૈસા તારા નહીં પણ રાગ આવે કે તારો નહીં, એ તો પણ વિકાર છે. સમજાણું કઈ? સચ વસ્તુ જગત ને મળી નથી, કાને પડી નથી, બચારા જ્યાં ત્યાં ધર્મ માની ને બેસી ગયા, ધર્મ કરીએ છીએ, ધર્મ કરીએ મરી ગયા એમને મનંત કાળ એમને. એ દીપચંદજી, હવે દીપચંદ કે હવે મજા પડે, બે મહિના મજા વેલા થવાનું. ભાઈ આ તો વસ્તુ સ્વરૂપ છે ને આમ ભાઈ,
भगवान चैतन्य सूर्य छे ने अंदर, ये तो न्याय भाव थी भरेलो पदार्थ है। जेमाथी केवल ज्ञान निकले, केवल ज्ञान मति सुरवधि आदि केवल ज्ञान निकले, जेमाथी आनंद निकले, जेमाथी शांति वितरानता निकले, जेमाथी स्वच्छता परमेश्वर प्रभुता निकले, एवं ये न्याय भाव तत्व है। हम जानो कहाँ निकले समझते हैं, जिसमें सब निकलते हैं, इसी भाषा समझ लेना थोड़ा। हाँ तो माटी धूल से आकार धूल का है, मट्टी का है, आत्मा का आकार है नहीं, नहीं। वाणी जड़ है, निकलती वाणी जड़ है, आत्मा में है वाणी, वाणी पड़ी है अंदर में, तो जड़ है माटी, परमाणु की ध्वनि उठती है बराबर। और राग होता है पन पाप का, वो भी आत्मा में निकल पड़ा है, निकले ये तो कल्पना उभी करी ने, कृत्रिम उभी करे, चंद्र वस्तु मन थी नाम तो ये ज्ञायक भाव छे, ये स्व है, स्व मारी मालिकी नी चीज, तो जाणू देखू ये मारी मालिकी नी चीज है, जाणू देखू छू ये मालिकी नी चीज है। एम जे अनुभवे तेने निर्द्रा थाय छे, एम तेने धर्म थाय, अपा करे हो पा किरण पुची किरण धूल किरण वसी तुप किरण जाने आसन करे दो लक्ष्मी परवना दो अपान अपा करे थी गई निर्द्रा धूल में नहीं अंबल ने रोटला में खादा ने रोटला में छोड़ा ने जड़ नो स्वामी है समझाणू कहाँ बात आई बापा ध्या विकराग परमात्मा ना घर भीणा है सर्वज्ञ परमेश्वर त्रिलोकनाथ केवली पनंतो धम्मो शरणम बराबर आवश्यक नहीं तारी मंगली मन नहीं बोलता मंगली बोले ना पड़ी मारी अंता मंगलम सिद्धा मंगलम साहु गड़िया हाके खबर न मरे का गड़ियों समझते अर्थ नहीं कहे खबर न पड़े तू आ रही तो मंगल केवली पन भगवान जाने भगवान तो जाने से ने समझाए छे कृष्ण जी के वक्त गया जो ना अत्यार मुंडा बढ़ वक्त के दिगंबर साधु होना था उसको नग्न हैरान था भयंकर पाप तो हजी शू से खबर न मे समझाए छे ये क्रिया जड़नी है राग आदि मंद थाय तो विकार है ये मैं करो मारू कर्तव्य है ये माना भयंकर पापी विचार दृष्टि है आ भयंकर पाप तो छोड़वो नहीं बीजो आ छोड़ू ना मूक्यू ना दीद हैरान थी ने मई गयो अनंत काल थी भाई मर से बात आई कहते मारो तो ये ज्ञायक भावक जी स्व है स्व स्व नाम पोता नु धन हूँ जानना देखना आत्मा ती मारो स्व मारो धन है जानवा देखवा हैयाती वाऊ तत्व ती मारू तत्व स्व है ये राज मारो नहीं मारू धन नहीं हूँ एनो मालिक नहीं बायड़ी मारी नहीं बायड़ी स्व नहीं बायड़ी नौ स्वामी नहीं पुस्तक अपन पुस्तक हिंदी हिंदी है अहिया पुस्तक घना है भाई अर्थ समझो आकर्षण से अंदर थी गई एनी मैं वहां समझाए नहीं जट देखो मालूम तो ये विनायक बाबत जिसवत है तू कहते धर्मी सम्यक दृष्टि धर्म करनार एम जाने माने अनुभवे थे के मारू तो विनायक भाव जी थे जाननार दिखनार चैतन्य प्रभु की हूँ तू ते मारू स्व स्व इतने धन स्व इतने आई अपने बोल कर जो स्व इतने धन मिलकत मालिकी नीचे बोल कर नोट मा नीचे नोट मा से वो आ गया है
फिर आ गया भैया दिखाने, कल आ गया वही के नोट में है ना, स्वनाम धन नीचे नोट है, स्वनाथ धन मिलकत मालिकीनी चीज आटला मारा मकान ने आ मारा शिला हूं कहवाया बधी लादी ने आ मारी बाईड़ी ने आ मारा छोकरा ने आ मारू पुण्य ने आ मारा पाप मूंड छोके थे भाई समझाणू खाए એનામાં છે ક્યાં હોય તો જુદું પડે નહી શિવ ભગવાન ક્યાં એમાં રાગ છે દ્વેષ છે પુણપાપ છે શરીર કર્મ છે એનામાં નથી એ આમાં નથી સમજાણું કાય અને એનામાં છે ક્યાંય છે શિવ ભગવાન માં જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણ નો પિંડ પ્રભુ થઈ છે એમ આત્મા જ્ઞાન દર્શન આનંદ નો અનંત ગુણ નો પિંડ આત્મા છે ભગવાન છે ને નમો સિદ્ધાનંદ કરે છે નમો સિદ્ધાંત શું છે ને ખબર છે પણ શું છે એ તો આત્મા છે આત્મા અનંત ગુણ છે જ્ઞાન દર્શન આનંદ એની નિર્મળ અવસ્થા છે નિર્મળ દશા બસ દ્રવ એટલે વસ્તુ અનંત ગુણ એટલે ગુણ શક્તિ એની નિર્મળ અવસ્થા એ આત્મા એવો આત્મા એવો છે એવો છે એમાં રાગ દ્વેષ નથી શરીર નથી કર્મ નથી તો અહીંયા રાગ દ્વેષ જો એના હોય તો જુદા પડે છે એમ સમજાય છે કાંઈ મગજમાં બેસું માણસ નામ એવું થઈ ગયું છે ને અંદર ઘુસા ઘુસા ગીરે હોય ના બોલે કયા દાન ભરત ભક્તિ કરી આવું અમે કરીએ ને એ અમારા ભાવ નહીં હવે સાંભળ ને એ તો વિકલ્પ જરાક છે કોઈ પ્રણામ છે બંધ નું કારણ છે બંધ ના કારણ નો ભાવ એ આત્મા નો છે તો છૂટે કીધી ભાઈ તને ખબર નથી સમજાણું કાંઈ ભગવાન આત્મા મારું તો એ જ્ઞાયક ભાવ જે ભાવ જે સ્વ છે તેનો જ હું સ્વામી છું દેખો એ ધર્મી એમ વિચારે છે કે મારા અનંત શુદ્ધ ગુણ જે છે શુદ્ધ ગુણ સ્વભાવ એ મારો સ્વ છે ને હું એનો માલિક છું ધણી છું આ એવા જીવને ધર્મને નિર્દરા થાય છે એમ કે છે સાંભળવા મળે ની વાત બિચારા વિચારે કીધી અને ધર્મ ને નામે મળી ગયા એમને કરી શું થાય કે છે તેનો જ હું સ્વામી છું માટે મને અજીવ પણ ન હો મને રાગ પણ ને પર પણ મારામાં ન હો એના અભાવ પણ મારામાં હો અને જ્ઞાયક ભાવ પણ મારામાં અસ્તિનાસ્તી કરી હું તો જાણનાર દેખનાર ચૈતન સ્વભાવ પણ હું અને રાજાજી પર પણ નહીં એવો હું આત્મા છું સમજ માટે સાદી ભાષા સાદી એવું છે ભાવ જેવી બુદ્ધ હે ભાવ ઊંચા હે પણ ભાષા સાદી હે મકન હા હા માટે મને અજીવ પણ ન હો હું તો જ્ઞાતા દ્રષ્ટ્ય છું હું તો જાણનાર દેખનાર એ ક્રિયા એ ધર્મી ની જાણવું દેખવી એ ક્રિયા બરાબર રાગ ને દે એની ક્રિયા એ ધર્મી ની નહીં સમજાય છે કાંઈ હું તો જ્ઞાતા જ રહીશ જેવો એને છેલ્લો હું તો એ જાણનાર દેખનાર રાગ હોય તો એનો હું જાણનાર આ દેહાદી ની ક્રિયા થાય એનો હું જાણનાર એ મારું છે એમ નહી સમજાણું કાંઈ આ નજીક હતી આ દૂર છે નજીક ક્યાં હતું અમાટી છે આ તો અજીવ તત્વ છે ભગવાન આત્મા જીવ તત્વ છે
अजीव तत्व ने अजीव तत्व बे भिन्न भिन्न जाए, एक क्षेत्र में रहा इतने कई भाव एक थी गया, खरेखर तो क्षेत्र जुदू थे। आत्मा नु क्षेत्र ज्ञान आनंद स्वरूप आत्मा, अना शरीर नु क्षेत्र एना परमाणु जड़ ना क्षेत्र में थी। दरेक आत्मा पोताना द्रव क्षेत्र काल भाव में छे, अने परना द्रव क्षेत्र काल भाव में ये तो अस्थि नास्ति जैन दर्शन वस्तु ना स्वरूप नी अस्थि नास्ति सप्त भंगी मूल तत्व समझाय छे। खाय दरेक वस्तु पोताना द्रव क्षेत्र काल भावे छे, द्रव एटले वस्तु, गुण पर्याय नो पिंड, क्षेत्र एटले एनी पोहळाई, काल एटले एनी अवस्था, भाव एटले एनी टिकावी शक्ति। दरेक वस्तु पोताना पोताना समझे ना, अपना समझ लेना, पोताना एटले अपना अमारी भाषा कुछ अपना खुद का द्रव क्षेत्र काल भाव में प्रत्येक पदार्थ है, और पर का द्रव क्षेत्र काल भाव से पर दरेक पदार्थ नहीं है, ये तो पहलू सूत्र है। વિતરાગનું પહેલું સૂત્ર સપ્ત ભંગી સ્વથી અસ્થિન પરથી નાસ્તી, એ તો પહેલું સૂત્ર છે, એકડાનું સૂત્ર છે, બરાબર। અહીં તો હવે ઓલો રાગ છે ને પરના નાખો છે, પાછો ઓલું ચંદ્ર ક્ષેત્ર કાળમાં તો પોતે આવ્યો ને પર નહીં એમાં, અહીં તો જ્ઞાન ભાવ સ્વભાવથી હું અને વિભાવથી હું નહીં, અહીં ત્યાં લઈ જવું છે ને ધર્મ દ્રષ્ટિમાં, બરાબર। સમજાણું ખાય પર દ્રવ્ય ને નહી પરિગ્રહ, ધર્મી કે છે કે પુણ્ય નો ભાવ આવ્યો છે ને પણ મારામાં નહી માનવું, એને મારામાં નહી ખતું, એને આ શરીર મારું છે એમ નહી માનવું, આ શરીર ની ક્રિયા થાય, શરીર ની ક્રિયા શરીર છે, દ્રવ છે રજકણું, અહીંયા પર્યાય થાય છે, આ બધી એ પર્યાય છે, એની જળ ની પર્યાય જળ રૂપે છે, આત્મા એ પર્યાય ને કરતો નથી, બરાબર। સમજાણું ખાય પર દ્રવ્ય ને નહીં કર્યું, એ આ વાત લે છો, આમ તો લાગે ઈશ્વર જગત નો કરતા છે, આ એમ કે ભાઈ કરતા પણ નથી, પણ પરની અવસ્થા ના કરતા છે, ત્રિકાળી દ્રવ્ય ના કરતા નથી, પણ તેની વર્તમાન અવસ્થા ના કરતા થયા, એનું હેતુ મિત્યા દ્રષ્ટિ થયો, ઈશ્વર કરતા માને એમ છે, પણ પદ્રવ્ય ની અવસ્થા ને કરતા માને, બે સરખા વિચાર દ્રષ્ટિ છે, સમજાણું કાંઈ ભાવા, નિશ્ચય નહીં થી એ સિદ્ધાંત છે, નિશ્ચય નામ વાસ્તવિક દ્રષ્ટિ નો એ સિદ્ધાંત ને નિયમ છે, કે જીવ નો ભાવ જીવ જ છે, જીવનો જે સ્વભાવ ભાવ તે જીવનો છે, તેની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે, દેખો એનો ભગવાન આત્મા જાણવું દેખવું આનંદ શુદ્ધિ અનંત ગુણો એનો સ્વભાવ છે, એ સ્વભાવનો એ સ્વામી સ્વભાવ એનો સ્વ છે, કેમ કે આત્મામાં સ્વસ્વામી સંબંધ નામનો અનાદિય ગુણ છે, આત્મામાં એક શક્તિ અનાદિ અનંત પડી છે, કે સ્વસ્વામી સંબંધ અનાદિ પડી છે, કે સ્વસ્વામી સંબંધ છે, પોતાનો શુદ્ધ સ્વભાવ તે સ્વ ને હું એનો સ્વામી એવો એનામાં ગુણ છે, રાગ એનો સ્વ ને એનો સ્વામી એવો ગુણમાં નથી, ગુણમાં નથી તો પર્યાયમાં ક્યાંથી આવ્યું, સમજાય છે। ભગવાન આત્મા જ્ઞાન ગુણ દર્શન સ્વભાવ એમ સ્વસ્વામી શક્તિ નામ અને સ્વસદન નામ અને ગુણ છે આત્માનો, ટીકા એ ગુણ નો ધરનાર ભગવાન એને જ્યાં શ્રદ્ધા જ્ઞાન માં લીધો ત્યારે એની પર્યાયમાં પણ સ્વસ્વામી સંબંધ નું પરિણમન થયું, તો પરિણમન થતા એ પોતે પોતાના સ્વ નો ધન નો સ્વામી અને સ્વ એનો, પણ પર્યાયમાં પણ રાગ સ્વ અને એનો સ્વામી પર્યાયમાં પણ રહ્યું, સમજાણું ખાય, અરે વાત ભાઈ આ વિતરાગની વાત એવી, હે વિતરાગ સિવાય બીજી વાત આવી હોય નહીં, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ તીર્થંકર દેવ સિવાય બીજે એવું સ્વરૂપ હોય શકે,
परमेश्वर एम फरमावे भाई तारा स्वरूप में तो ज्ञान ने आनंद आदि गुणों नो स्वभाव भरेलो ये तू तो छो भाई तू राग ने परी वस्तु तारी नथी तारो तो एना ना अभाव छे एनो तारा ना अभाव छे समझते ने बराबर भाई सत्ता भी है बस दो गुजरती ऐसी कठिन नहीं है समझाई थे भाई भाई भगवान आई तो भगवान तरीके बोला है प्रभु संसार में बहुत भगवान आत्मा प्रभु तारा मा तो शांति ने विकरालता ने संतर समाधि पड़ेलो प्रगट थी क्या थी प्रगट थी परमा क्या वो है वीतराजता विज्ञानता आनंदता वीर्यता पूर्ण ये बधु प्रगटे छे अवस्था ना पर्याय मा क्या थे अंदर मा बधु छे भाई तारो भाव आपो भरेलो छे न्याय भाव स्वच्छता भाव 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 दर्शन भाव आनंद भाव ये बधु भाव ए भाव थी भरेलो न्याय भाव छे ये मारू तत्व छे आ राग आदि मारू तत्व नहीं સમજાવું કઈ જીવ નો ભાવ જીવ જ આ ભાવ ની વ્યાખ્યા કરી તેની સાથે જીવ ને સ્વસ્વામી સંબંધ છે અને અજીવ નો ભાવ અજીવ જ છે એ રાગાદી ખરેખર અજીવ છે જીવ નું સ્વરૂપ ખાલી પરમાણુ નથી પણ છે વિકાર ભાવ તેની સાથે અજીવ ને સ્વસ્વામી સંબંધ ભાષા એ જડ ને જડ સાથે સ્વસ્વામી સંબંધ છે એ ધન નો સ્વામી જળ અને જળ એનું સ્વ એમ જ નહી એ રાગ સ્વ અને રાગ નો સ્વામી જળ અચેતન ભાવ એનો પણ છે પરમાનુ ક્યાં વાત કરી રાગ અચેતન છે ને રાગ પોતાને જાણે છે રાગ પોતાને જાણતો નથી રાગ આત્માને જાણે છે એ અચેતન નિશ્ચિત આ અપેક્ષા એ તો અચેતન નો સ્વામી અચેતન હોય આત્મા એનો સ્વામી હોય નહી તેની સાથે શું જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે ભગવાન જીવ ને આત્મા ને અજીવ એટલે વિકાર ને શરીર ને પોતાનું માનવામાં આવે તો જીવ હજી પણ આને પામે તો જીવ થી જળ થઈ જાય માટે જીવ ને અજીવ નો પરિગ્રહ પરમાર્થે માનવો કે મિથ્યા બુદ્ધિ મિથ્યા બુદ્ધિ કહો મિથ્યા દ્રષ્ટિ કહો જ્ઞાની ને એવી મિથ્યા બુદ્ધિ હોય નહીં સમ્યક દ્રષ્ટિ ને એવી મિથ્યા નામ જૂઠી બુદ્ધિ હોય જ્ઞાની તો એમ માને છે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી હું તો જ્ઞાતા છું શું કહું વળી આ નીચે પ્રમાણે મારો નિશ્ચય છે મારો કહે વળી ધર્મી નો નિશ્ચય છે કે શું નિશ્ચય છે કે ચીજદુવા ભીજદુવા નિજદુવાય જાદુ વિપલયમ તમહ જમહા તમહા ગચ્છદુ કવિહુ ન પરિરોમજ નીચે હરી ગીત છે મોટ શ્લોક નું નીચે હરી ગીત છેદાવ અભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે છેદાવવા ભેદાવ કો લઈ જાવ નષ્ટ બનો ભલે વાને પૂરિત જાવ પણ પરિગ્રહ નથી મારો કરે એની ટીકા વદ્ર છેડાવ કટકા ખાવ હુકા ખાવ પૈસાના શરીરના પદ છે પરદ્રવ છેડાવ કે ભેડાવ એમાં મારું કઈ છે
समझाऊं कहा है पर वस्तु आत्मा शिवाय पर वस्तु एने कारण छेदाव कटका था एदनो तो कटका भेदाव भूको थाव भेद मिट भूको चोरण चोरण जरन पर चूरण था तो एनु छेदाव तो एनु मारे कई थे या पैसा लूटाना तुम्हारा पर क्या हमारा तो लूटा है आ मकान तुम्हारा फोड़ी नाखे थे तोड़ी नाखे थे एम थो मारू क्या थी आ शरीर ना अवयव तोड़ी नाखे थे એની સ્થિતિ એમ થવાની હોય તો સારી કઈ મારે અધીન છે સમજાય છે કઈ શરીરમાં રોગ આવે તો આવો તો જડની અવસ્થા છે મને કઈ છે મારામાં નથી સમજાણું કઈ ભેદાવ અથવા કોઈ તેને લઈ જાઓ આબરૂ ગઈ તમારી પણ આબરૂ હતી કીધી અમારી વસ્તુ બાપા ક્યાં પણ તું ક્યાં અહીંયા કોઈ પ્રશંસા કરે આબરૂ માં તું ગરી ગયો આમ તમારી આબરૂ જશે પણ આબરૂ અહીં છે કે દી જાય એ બોલભાઈ હા તમારું લૂંટાઈ ગયું બધું પુસ્તક પાના ભેગા કર્યા હતા બધા મનનું ભેગા કર્યા ડાયટ પણ હતા કે દીધા ના દીધે પુસ્તક કે ક્યાં આત્માનું હતું પુસ્તકના ભંડાર ભેગા કર્યા હોય એમ તમે ગોતી ગોતી ને બધી ચોપડી ના એમાંથી કઈ મારા ઘોડીએ નથી સર એ તો પર થવા જાણો પુસ્તક ને હરખું પાનો ફૂટે શું કહેવાય બાંડી બાંડી હરખું તોડે એ તો કામ મારી ચીજ ક્યાં હતી તેને તોડે છે દીતો એનામાં છેદાવ છેદાવ થાવ મારે હું છે એને લઈને ભાઈ હું કરું આમાં પણ હવે અથવા કોઈ તેને લઈ જાઓ સંકેત કે દાઉં દાઉં નહીં જતો ને લક્ષ્મી ને એને દુકાન સાંભળ ને ભાઈ એ તો રાગ હોય છે પણ રાગ નો સ્વામી નથી અને એક ક્રિયા થાય છે એ હું કરું છું જ્ઞાની ને છે થાય જગત ને સમજાય ની વાત નાની થયો બસ થઈ ગયો ને અમે તો દુકાન ખોલી મૂકી દીધો છે હવે તો ખરો એને ખુલ્લા કોણ મૂકે ને એને રાખે કોણ તાળા દે કોણ ને કૂંચી રાખે કોણ એ તો જળ છે શું કે તો જળ છે જળ નું રહેવું એ જળ થી રહે છે કુંચી જળ છે કુંચી અંદર આમ ફરે એ જળ જળ નું કાર્ય છે આત્મા કરે છે ને સારી વાત સમજાવું કઈ નિર્ધારની વાત ચાલે કોઈ પણ મારા ભાવ સિવાય બહારની ચીજ તો છેદાવ ટુકડા હો ભેદાવ ભૂકો હો છેદાવ સમજે ને ટુકડા આમ એ છેદાવ કહેવાય અને ભૂકો કરે એ થવાનું એ કાળે એમ થાય મારી ચીજ નથી તે મારી એમાં ભૂકો થયો ને હું એમાં છેદાઈ ગયો ધર્મી ની દ્રષ્ટિ પોતાના જ્ઞાય ભાવ ઉપર છે
એને બાય પદાર્થ નું ખેડાવું એની ઉપર એને અસર છે? હું સમજાણું કઈ, અથવા તેને કોઈ લઈ જાઓ, કારણ કે આ બધું નતું. રામચંદ્રજી ને સીતાજી લઈ જાય, તમે જ્યાં ત્યાં સીતાજી સીતાજી કરતા હતા ને, આ લઈ જાઓ કેમ માથે પાછા પડ્યા? એ જરી રાગ છે, પણ એ રાગ નો અંતર સ્વામી નથી. વાત એવી જી છે, હા, ધણી નથી, બાપુ જેણી, જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, ચૈતન મૂર્તિ અનાદિ અનંત જળ જ્યોતિ પ્રભુ આત્મા. એને જ્યાં જાણ્યો એને રાગ આવ્યો, એનો સ્વામી ક્યાં છે? દુનિયા એમ કે છે કે આમ બોલ્યો ને આમ લીધું, કે છે અંદર સ્વામી છે. સમજાય છે? કઈ ખાઈ સંકિતિ શણ ગાજા, ખાઈ સંકિતિ છેવટે નરક જાતા નાથું ફોડ્યું. ના ના, આંબળ તો ખરો કે એ જે વિકલ્પ આવ્યો ને, એ મારો છે ને, મારામાં છે, માન્યું નથી ત્યાં. હજાર પ્યાલા માથું ફૂટ્યું, એ તો જળ ની ક્રિયા તે કાળે થવાની હતી એમ થી જાણે છે. મેં કરી છે ને માથું ફેર્યું માટે એમ છે. સમજાણું કઈ, અથવા નશ થઈ જાઓ, નશ એટલે બધું હાલી જાઓ, એમ બધું ભાંગે ને બળી જાય, હળગી જાય. નહીં રાત મારું બધું હળગી ગયું બધું, એમ કે કેટલા પણ હતું કે જેને આત્માની દ્રષ્ટિમાં સ્વભાવ ભાવ જોયો છે એના પર વસ્તુ નથી માની એવો ધર્મી, પરની સાથે એને સંબંધ શું છે? સમજાણો કઈ, એ જ શાંતિ છે ને, એ જ વસ્તુ નું સ્વરૂપ છે. ગમે તે રીતે જાઓ, ગમે તા પ્રકાર, એમ કે ગમે તે પ્રકારે ઘટતું જાઓ, વધતું જાઓ, ઓછું થાવ, આ થાવ, ગમે પ્રકાર પડો, મારે એને પરને કઈ સંબંધ છે? સમજાણું કઈ, તો પણ હું પરદ્રવ્ય ને નહીં કરું, શું કે છે? આવું થતા પણ એ મારામાં થાય છે ને મને આમાં નુકસાન થાય છે એમ છે? પૈસા તો લઈ જાય માટે મને નુકસાન પહોંચે છે એમ સંકેતી માનતો નથી. જ્ઞાન ને દોરે ચડ્યો છે નટ, જ્ઞાન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ જાણનાર, જાણનાર બરાબર એ સિવાય મારો કોઈ ભાવ છે એને સમ્યક દ્રષ્ટિ કહી. બરાબર એ સમ્યક દ્રષ્ટિ બહાર ની ચીજો મારી નથી, પછી છેડા કે લઈ જાવ એમાં મારું ક્યાં ગયું, મને કોણ લઈ ગયું છે? સમજાણું કઈ, એ આંચકો ન આવે આમ, પાંચ લાખ હોય ને પાછા ભૈયા જાય તો આંચકો અંદર ન લાગે એને. કારણ કે મારામાં થયું નથી, મારામાં હતું નહીં, કોણ જાય ને કોણ આવે? હા, ભૂષાભાઈ નું વાપણ એ છે, કઈ છે બાપુ કે તમારો આટલો રૂપાણ હતું કે હું લોકો હું કરે છે? એમાં રાખાવ એવું છે, વસ્તુ એવી છે, વસ્તુ એવી છે ને, હાથ ના આવે એમ હોય? સમજાવું કઈ, આટલું બધું એમ કે જવાબદારી વાળો માનજો, તું કે હાથ નહીં આવે. કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી,
જે કઈ છેદાઓ ભેદાઓ ટુકડા થાવ નાશ પામો ગમે તે જાઓ, એ મારું નથી. પછી શું ભંગ્યાની ઝૂંપડી બોલતી હોય ને નાગરમાં વાણિયા પાણી કે એ તમારી ઝૂંપડી બળે પાણી, મારે ભેજ ક્યાંથી બળે છે? ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વભાવે બિરાજમાન થી હું છું. એ સિવાય બીજી ટીકા તો પણ મારી હતી કે રીતે જાય લૂંટે કોઈ. હા જો અહીં કોઈ સમય સુવાનું હોય થાય કેમ થાય કે જ્ઞાન કાંઈ આંધા ઉઠાવે ભણીએ તો. હા અરે અમારા બાપુ ભાઈ ત્રણ લોક નો નાથ પણ કોઠા ખાય છે ને જુનાદી નો. જૈન દિશાના પરમાત્મા દિશા પ્રગટે એવું એ તત્વ સતી પરમાત્મા એ એવો બહિર્મા કોઠા ખાય છે. બહુ જાગૃત થાય, ત્યાગી થાય, પંચમહાવર પાળે તો પણ પંચમહાવર પણ વિકલ્પ છે. તરાજ રાગ મેં પાયો રાગ મારો કે છે ભાઈ મિથ્યા દે તને રાગ થી ભિન્નતા નું સત્ય છે એની તને ખબર ગળે ઉતરવું ભાઈ પણ આપણું ભાગ્યા લીધી વાત છે ભાઈ. એમાં કઈ આ તો વાત જ વસ્તુ નું સ્વરૂપ જ એવું સમજાય છે ભાઈ. કુંકુંડાચાર જુઓ ને આ વસ્તુ કઈ શું 2000 વર્ષ પહેલા કુંકુંડાચાર મહારાજ દિગંબર સંત હતા. ભગવાન પાસે ગયા હતા, હિમંદર ભગવાન બિરાજમાન છે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં પરમાત્મા બિરાજે છે. ત્યાં ગયા હતા, 8 દિન આવીને મને એ મનાવીને વહેવાનું કહ્યું. એ વખતે પરમાનંદ કર્યા હા કે ભાઈ સાહેબ એ પુસ્તક મેં બનાવ્યું એમ માન મને કે છે નો કે હું કઈ પુસ્તક માં પેઠો નથી મેં બનાવ્યું. હે હા પુસ્તક તો પરમાણુ નું પર્યાય છે ઉદગમ ની, એમાં આત્મા પેઠે બનાવે ને. પરદ્રવ જ પરદ્રવ નું શું છે એ પર વસ્તુ જ પર વસ્તુ એનું એનું છે, એનું માલિકી ધન એનું છે. પરદ્રવ જ પરદ્રવ નો સ્વામી છે, ધણી એનો એ છે. પરમાણુ નો ધણી પરમાણુ બે ધણી થવું થાય એનો એ માલિક ને પછી તું એનો માલિક એક ને બે માલિક. મને ગાળ દીધી, મારું અપમાન કર્યું, પણ તું કોણ તે તને ગાળ દે અપમાન કરે? ક્યાં હતો તું? અને આ તો ન લાગે અંદર. હા ક્યાં હું છું ત્યાં તો ગાળ નિર રૂપે પરવસુ છે. કોને ગાળ કેવી, કોને નિંદા કેવી? નિંદા ની વાણી તો જળ છે. જળ માં હું નથી કે મને નિંદા કરે મારી. આવો ભગવાન નું તત્વ આત્માનું છે ભાઈ. કે છે કે પરદ્રવ પરદ્રવ નું સ્વામી છે, હું જ મારું છું છું અસી નાથી કરીશ લે, હું જ મારો સ્વામી છું, મારો સ્વામ હું મારો ધણી એમ હું જાણું છું. એમ જાણવાની એમ છે ને છેલ્લો, એમ જાણવા દેખવાનો ભાવ પ્રગટ કરવો એનું નામ નિર્દ્રા અને ધર્મ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બધી જ્ઞાન ની જ પર્યાય કહેવામાં, રાગ ની નહીં. આ એનું નામ નિર્દ્રા અને ધર્મ.